दर्शक मित्र काश्मीरी बाग अहीं जो तमे माणसों जी उमटी पड़ा है शिवरात्रि दरमियान एटलू माणा होय अने आ लाइन से क्यानो क्या जाय छे जो। तो दर्शक मित्रों आज शिवरात्रि मेड़ो है 2024 अने मारे फंक्शन पती गया था। मने एम थयुं के हालो जाऊं अने अवी हाव आने कहेवाय अखंड मौज कहेवाय के आ मौज पैसा देता है क्या जोवा न मळे। અને બાપા છે બાપા બાપા દાદા છે દાદાનું કયું ગામ રામપરાના છે અને આને અખંડ મોજ કહેવાય કેમ કે હે ને પૈસાનું અત્યારે કાંઈ નથી આવતું પણ તમારો આત્મો રાજી હોય તમને અંદરથી એક આનંદ આવતો હોય ને એના માટે અમે તો આટલા વર્ષથી હું મેળા કરું જ છું અને આ જે મોજ છે ને એ પૈસા દીધે અમે તો ઓલ ઓવર ઇન્ડિયા રખડેલા છે બધું જોયું છે પણ આવો આનંદ આ જે ગીરની મોજ છે જે અમારા દેશી માણસોની આની દેશી મોજ કહેવાય એ કંઈક અદ્ભુત છે છતાં આપણે આગળ જાશું કોઈ વ્યક્તિ કંઈ મળે તો આગળ કંઈક ઉતારશું। दर्शक मित्रों आज शिवरात्रिनो पावन दिवस छे अने अमे जई रह्या छी घोर जंगल कहेवाय अने काश्मीरी बापुए जाय छी अहींथी 1.5 किलोमीटर जेवुं थाय छे अने रस्तो छे आ तो हुं छे घणा जे जूनागढ़ जिल्लामां के गुजरातमां आ बाजु होय अमने जोयुं होय जे सोरठ मारीए छे ઘેડ મારીએ છીએ એ લોકોએ જોયું હોય પણ જે આમ પંચાળ મારીએ છીએ બીજા ઓલા એરિયામાં રહીએ છીએ ને ન જોયું એટલે આ બધું દેખાડી છીએ આપણે દર્શક મિત્રો આપણે અત્યારે શિવરાત્રિ છે અને હું જઈ રહ્યો છું કાશ્મીરી બાપુએ પણ થોડુંક મને ગોવાળિયા મળ્યા છે અને પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ રહ્યો થોડોક એટલે ભલે થોડોક અંદર ઘોર જંગલમાં જાઉં છું પણ ગોવાળિયાનું ને એમનું શૂટિંગ કરું એમને ટૂંકમાં મેળો જાય પછી કેટલી તકલીફો પડે એને કેવી કેવી વસ્તુ જોવી પડે કેટલા પ્લાસ્ટિક કેમ કે ગોવાળિયા છે તો એ ગૌધન હોય એમની પાસે તો પ્લાસ્ટિકની એમને કેટલીક અડચણ આવે છે એ બધી આપણે થોડી ઘણી વાતો કરશું કોઈ હશે તો એ પ્રાણ જાય અરુ વચન ન જાય એ સકલ પદાર્થ આ જગમાય એ કર્મ વિના નરપાયિત નહીં તો મેં જાણું કે મેં કરું એ કરતલ બીજા કોઈ કબીરા કમાલ કદો બાત શીખ લે કર સાહેબ કી બંદગી કો ભૂખે અંદે તો દેનારો નથી દુબળો તો ભગવાન નથી ભિખારી તો તું ભીખ માગી લે તો ગંગા જમુના ગોમતી કાશી પંથો હજો કેદાર 68 તીર્થ મારે એકઠા તો દાના તળે દ્વારો તો ગંગા જમુના ગોમતી કાશી પંથ કે હોય કેદાર 68 તીર્થ મારે એકઠા તો દાના તણે દ્વાર નારી તારે શરણે નમતા નમતા સાથ કોશી તો ઈ હતું પિરાણું પરસી તો તો જબ છે કમાઈ ગીગવા તો તો બધવાડા ધમ ધમતા તો ધરતી ધ્રુજી જાય તો આભા મંડળ કડાય તો કડે નગારા ગીગડા તો ફેસ્યું ગાયું ઘોડા ભલા તણ ખાડું ધક્ષાળ તણ થરો હતો ટંટાળો ઈ તો ગોદવે પીર ગીગડો ધોલા જાળો લુજાળો સુલક્ષણો હોલિયા તણો અવતાર તો તર ધારો તો સીધો તપસ્વી શામજી તો 6 લાખો ની સાહેબી તો ભોગવે ભોગવનારો તો પ્રાણ ને કોઈ પાથર ના રહો તો 6 લાખ માં તો વેતા વેન માં પડ્યો તો રાત અંધારી રામ તો ગાય માતા ને દોરી લાવ્યા તો રામ કેતા પીર શામ મારી માનો અવાજ મોટો મુકાઈ ગયા છે એ અવાજ આપું છું બાપુ આ સાંભળજો
ગુરજી ગોવિંદ નો વસ્તાર રાજજી, એને ત્રણ દીકરા, એક મોટો સીમન, બીજો રાજુ અને ત્રીજો વિજય, અને સોનબાઈ નામની દીકરી એક. એમાંથી હું છૂટો થયો છું પ્રભુ. હવે મને જે આ ભજન કરવું પડે એ કાયમ કરતો આવું છું, એ કરવા દેજો. તો પીપળ પાંદ નો તોડીએ નો ભાંગીએ વડ કરી ડાળ, બેટા હજુર નામા નો થૂકીએ ગુરુ ને બેસે ગાળ. ગુરુજી ક્ષા ગોરખ દિયો નિર્ભય નિર્વાણ, ગમલે ગોરખનાથ બાંધો દંડ વિશ્વાસ. ભાવને આદર નહીં નહીં નેણું માને, કે ઘરે કદી જાય નહીં ભલે વર્ષે કંસન તણા મેર. શાંતિ પામતા નદી કુવા તણા નીર, ભરો ગાજ તો ગંભીર બાપ સાગર છે ન કામો શ્યામજી. તો મને ઢોંગી ને મને દૂત છે, મન છે મિત્ર સમાન, મન સમજે તો શત્રુ સમાન, નહીં તરસે એ શત્રી સમાન. થોડી ચેતક સાંજો મોંઘી છે માનવ જાત, ભજન કરેલો દિન રાત તો જન્મ મરણ મટ જાય. તો ગંગા જમના ગોમતી કાશી હોજો પંથ કેદાર, અડસઠ તીર્થ મારે એકઠાવ તો દાન તણે દ્વાર. તો નર નારી ચારે શરણે નમતા, નમતા સાધકો સીધા હતું પીરાણું પર સીધા, ગજબ છે કમાઈ દીગડા બોલ દાન મહારાજ ની. હે ધણણ ધણણ મેલ ધ્રુજાગો સીતાએ વન માં બાગ બનાવ્યો. આ જુદી જુદી આ જુદી જુદી જાતની વનસ્પતિ મેલ ધ્રુજાવો. તો દર્શક મિત્રો, આજ શિવરાત્રીનો મેળો છે 2024, અને મારે ફંક્શન પતી ગયા હતા. મને એમ થયું કે હાલો જાઉં અને આવી હાવ, આને કહેવાય અખંડ મોજ કહેવાય, કે આ મોજ પૈસા દેતા ક્યાંય જોવા ન મળે. અને બાપા છે, હા બાપા દાદા છે, દાદાનું કયું ગામ? રામપરાના છે. અને આને અખંડ મોજ કહેવાય, કેમ કે હે ને પૈસાનું અત્યારે કાંઈ નથી આવતું, પણ તમારો આત્મો રાજી હોય, તમને અંદરથી એક આનંદ આવતો હોય ને, એના માટે અમે તો એટલા વર્ષથી હું મેળા કરું જ છું. અને આ જે મોજ છે ને એ પૈસા દે, અમે તો ઓલ ઓવર ઇન્ડિયા રખડેલા છીએ, બધું જોયું છે. પણ આવો આનંદ આ જે ગીરની મોજ છે, જે અમારા દેશી માણસોની આની દેશી મોજ કહેવાય, એ કંઈક અદ્ભુત છે. છતાં આપણે આગળ જાશું, કોઈ વ્યક્તિ કંઈ મળે તો આગળ કંઈક ઉતારશું. તો દર્શક મિત્રો, અમે હે ને ફાઇનલી કાશ્મીરી બાપુએ પહોંચવા જ આવ્યા છીએ, અને થોડુંક અટપટું છે નો ડાઉટ, અમે તો અહીંયા આવતા જ હોય. પણ છતાંય આટલા વિડીયો બનાવી શિવરાત્રિ દરમિયાન કેટલા યાત્રિકો હોય જે આવતા હોય બાપુના દર્શને, એટલે એવું બધું વિઝ્યુઅલ બતાવવા માટે જ આ વિડીયો બનાવું છું. અમે ચોમાહામાં આવીને તો એના નદીઓ ચાલુ હોય, જોકે મારા આગળ વિડીયો વિઝ્યુઅલ છે જ, વિડીયો મૂકેલા છે મેં કાશ્મીરી બાપુના, તમે ચેનલમાં જોજો. પણ લીલોત્રી હોય, નેસર પાણી ટૂંકમાં ચાલુ પાણી હોય, વેતિયાણ પાણી, અને અદ્ભુત નજારો હોય. અત્યારે તો પાણી સુકાઈ ગયા હે. તો દર્શક મિત્રો, ફાઇનલી કાશ્મીરી બાપુ એ પહોંચી ગયા છે, અને આ જે લાઈન છે ને દર્શન કરવાવાળાની લાઈન છે, અને અહીં પહોંચી ગયા છે. જઈએ હવે આગળ, જો
દર્શક મિત્રો, આ કાશ્મીરી બાપુ છે અને અહીંયા જુઓ તમે માણસોનો જે ઉમટી પડ્યા છે. શિવરાત્રી દરમિયાન એટલું માણા હોય અને આ લાઈન છે ક્યાંનો ક્યાં જાય છે જો. તો દર્શક મિત્રો, આ છે કાશ્મીરી બાપુને. ત્યાં બહુ જ ટ્રાફિક છે, માણસો ઉમટી પડ્યા છે અને ઉપર જે ફરાળ ચાલુ છે ને શિવરાત્રી જ્યાં હોય એમના માટે, આ એ નજારો છે, તમે જોઈ શકો છો. અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો સરોવર ગિરનાર, એ પણ તમને વિઝ્યુઅલમાં બતાવું. તો દર્શક મિત્રો, ફાઇનલી અહીંયા આ ફરાળ છે, ફલ આહાર, અને માણસો જે બેઠું છે એ તમે જુઓ. આ ગર્વગઢ ગિરનારો Yeah.
दामोकुंड छे अने अहीं पण आज शिवरात्रि है। भावी भक्तो हाउ उमटी पड़ा है दुनियाला।